12 વર્ષ સ્ટ્રગલ કરી ગરીબીમાં જીવતો વલસાડના અરમાનનો ટિકટોકના એક વિડીયોએ એની જિંદગીના અરમાન પૂરા કરી દીધા છે. વલસાડથી લઈ દેશ વિદેશમાં માત્ર એક વિડીયોથી ફેમસ થયેલા અરમાન વલસાડમાં એક નાનકડા ઝૂંપડામાં રહે છે. કોણ છે આ અરમાન રાઠોડ જે બોલિવૂડમાં પોતાના ટેલેન્ટનો ડંકો વગાડી રહ્યો છે? જુઓ ટિકટોક વલસાડના કયા યુવાનને બનાવ્યો ડાન્સિંગ સ્ટાર. આજકાલ ટિકટોક પર ઋત્વિક રોશનના ગીત દેખા તુમકો જબ સે દેખા તુમકો યારા ગીત પર ડાન્સ કરતા દાઢીવાળા યુવાનોનો વિડીયો ભારે વાયરલ થયો છે. ટિકટોક અને ફેસબુક પર પણ આ વિડીયો લાખોની સંખ્યામાં શેર થયો છે. આ યુવાન વલસાડનો હોવાનું વલસાડના લોકોને પણ ભાગ્યે જ ખ્યાલ હશે. આ યુવાનનું ખરું નામ છે સંજય રાઠોડ. તે ટિકટોક પર અરમાન રાઠોડના નામે જાણીતો બન્યો છે. સંજય વલસાડ રાખોડિયા તળાવની પાળ પર આવેલા નાનકડા ઝૂંપડા જેવા ઘરમાં રહે છે. તેના પિતા વોચમેન હતા અને હાલ ઘરે જ છે, જ્યારે તેની માતા અન્યના ઘરે કામ કરી ઘર ગુજરાન ચલાવે છે. હાલ તો અરમાનનો પરિવાર પણ તેને સપોર્ટ કરી તેની કારકિર્દી બને તેવા અરમાન જોઈ રહી છે. સંજયને પહેલેથી જ ડાન્સનો ભારે શોખ હતો. ટીવીમાં અને યુટ્યુબ પર જોઈને તે ડાન્સ શીખ્યો હતો. પોતાનું ભવિષ્ય ચમકાવવા અને સપના પૂરા કરવા માટે તે 4 વર્ષ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો અને મુંબઈમાં જઈ શોમાં પ્રવેશ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ તેને સફળતા હાથ લાગી ન હતી અને વલસાડ પરત થઈ ગયો હતો. અરમાનને તેનો મિત્રોએ ફોર્સ કર્યો અને તે ટિકટોક પર ડાન્સ વિડીયો બનાવવાની શરૂઆત કરી અને માત્ર 20 દિવસમાં જ તેના વિડીયોને 5 કરોડથી વધુ વ્યૂ મળી ગયા હતા, જેના કારણે તે હિટ થઈ ગયો છે અને હવે તેને અનેક રિયાલિટી શોમાં તેને ઇન્વિટેશન મળી રહ્યા છે. અરમાનને એની જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર જોયા છે. ગરીબ પરિવારનો દીકરો, માતા ઘરકામ કરી ઘર ચલાવી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે લોકડાઉનમાં પણ નિરાધાર બનેલ પરિવારના આ દીકરોને બોલિવૂડ સ્ટાર ઋત્વિક રોશનથી લઈ ડાન્સના ગુરુઓએ તેના વખાણ કરી કહ્યું કે લોકડાઉન ન હોત તો અરમાનને મળવા જતે. એવું કહેનારા બોલિવૂડ સ્ટારે પોતાના સોશિયલ મીડિયાની આઈડીથી અરમાનનો વિડીયો શેર કરી ટેલેન્ટ બહાર લાવવાની કોશિશ કરી છે. ત્યારે હવે અરમાનના અરમાન જલ્દીથી પૂરા થાય તેવી તેના પરિવાર અને તેના મિત્રો તેમજ ખુદ અરમાનના આ અરમાન છે. અત્યારે તો કંઈ નથી કરતો સર, લોકડાઉનના વજહ જે છૂટક કામ બી કરતો તે એમણે બધું બને જ છે. તે પહેલે તો એકચ્યુઅલી ટિકટોક પહેલે તો કોમ્પિટિશન, લોકલ કોમ્પિટિશન રમતો હતો ને ટિકટોક પણ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું તો એટલું બધું ઇન્ટરેસ્ટ નહીં ઉઠે, ખાલી એક્ટિંગના ને એ બધા કર્યા કરતો હતો. 1-2 મહિના કરું પછી પાછું નહીં કરું. પછી વચમાં એવી હાલત આવી ગયેલી, આ લોકડાઉન જેવું સ્ટાર્ટ થવાનું હતું એના 1 મહિના પહેલે બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગયેલી હતી. પછી બધું છોડી જ દીધું, નથી ડાન્સ કરતો હતો ને કંઈ નહીં, અહીંયા ઘરે જ રહેતો. પછી ધીરે ધીરે જે બધા મારા દોસ્તાર છે જે મને ઓળખે છે સારી રીતે, તે કહે છે કે તું આટલું સારું ડાન્સ કરે તો ટિકટોક પર લાખની તારા વિડીયો. તો મેં 1-2 દિવસ વિચાર્યું, મેં 3-4 દિવસ વિચાર્યું, પછી ધીરે ધીરે મેં ચાલ કહેતા જ છે તો કરીએ. પછી ધીરે ધીરે ટિકટોક પર વિડીયો મૂકવા લાગ્યો. પછી એવી રીતે મને કન્ટિન્યુ કરીને 20 દિવસ થયા ને 20 દિવસમાં એ 1-2 દિવસ એવા આવ્યા કે એમાં હું વાયરલ થઈ ગયો. મારું જે વિડીયો બધા વાયરલ થઈ ગયા તે પછી લોકોનો સપોર્ટ બી સારો મળે છે ને અમુક લોકો ખરાબ બી બહુ બોલે છે એમ કે તું પહેલેથી બહુ પૈસા ઓલો છે, તું બહુ અમીર છે, આ ગરીબના કપડાં પહેરીને તું ફાયદો ઉઠાવે છે. બધા ઘણા બધા લોકો છે જે સારું બી કહે છે ને ખરાબ બી કહે છે. સર ઘરમાં ટોટલ અમે મમ્મી પપ્પા ભાઈ ભાભી ભાઈના 3 છોકરા ને હું. એમ તો સર સરકાર તરફથી અમને જે રાશનથી આવે, સરકાર તરફથી આવે એનાથી ચાલતું છે ને દોસ્તાર છે તે લોકો આપી જાય થોડું ઘણું અનાજ, તેનથી ચાલ્યા કરે છે ઘરનું. મને 12-13 વર્ષ થઈ ગયા છે ડાન્સ કરીને. અત્યાર સુધી એવી કઈ કઈ કોમ્પિટિશનોમાં ભાગ લીધો અને ક્યાં સપોર્ટ મળ્યો ક્યાં નહીં મળ્યો શું હતી? મેં બહુ લોકલ કોમ્પિટિશન બહુ રમ્યું છે, લોકલ કોમ્પિટિશન ઘણા બધા જીતા બી છે. જો મારે જે કરવું હતું, જે તકદીર બનાવવાનું, જે કિસ્મત, જે મારા અરમાન પૂરા થાય એવું આજ તક થયું જ નથી સર. બહુ સ્ટ્રગલ કર્યું છે, બહુ ફર્યો છે, ઘરથી 4 વર્ષ બહાર રહીને બહુ કામ કર્યું છે ને અહીંયા મને આવીને 3 મહિના થયા છે. એક કોમ્પિટિશનમાં એક સમજી લો ને તો અમુક સારા આવે, અમુક હેતર્સ બી બધા અમુક રહે કે આ સારું બી ડાન્સ કરે છે, કોઈ કંઈ નહીં કરે છે સારું,
એને ખોટું સપોર્ટ કરે ને એવું બધું બહુ લોકો એવા મહિલા છે. પણ તો બી મેં મારું હાર નહીં માની, તો બી મારું કન્ટિન્યુ ચાલ્યા કર્યું. બટ એવો ટાઈમ એક આવી ગયો કે તીનથી મેં બહુ જ નીચે આવી ગયો. પછી એક બે મહિના કશું નહીં કર્યું ને પછી ધીરે ધીરે આ ટિકટોક સ્ટાર્ટ કર્યું તો ત્યાંથી આટલું વાયરલ થઈ ગયું એક બે દિવસમાં. મને થોડું બી વિશ્વાસ નહીં હતો કે આવું થશે. ટ્વિટર પણ કોઈ મેડમે મોકલ્યું હતું, તેમાં કાફી વધારે વ્યૂઝ છે. ફેસબુક પણ મોકલ્યું છે, એમાં બી અમુક ફોરેન્સનો લોકો અંદર કમેન્ટ કરે છે કે સારું છે, ઇન્ડિયાનું ટેલેન્ટ ખૂબ સારું નાચે છે, એને અમે સપોર્ટ કરશું. આવું બધા કમેન્ટ છે અંદર. પહેલે તો એ વિડીયો જેવું વાયરલ થયું તેવું એક દિવસ તો કન્ટિન્યુ એવું જ ચાલ્યા કર્યું. 1 મિલિયન થયા તો મેં કહ્યું ચાલ ઠીક છે. ને જ્યારે એ વિડીયો વાયરલ કરેલું ની એન પણ મેં હેશટેગ મારેલું ને ની એન પણ લખેલું. ને એકચ્યુઅલી મને વાંચતા લખતા બહુ ઓછું આવડે જ નથી, એમ જ સમજો ને. ને મેં એમ જ અપલોડ કરી દીધું ને એ જ વિડીયો વાયરલ થયું. એક બે દિવસ ચાલ્યું પછી એક દોસ્તારે કીધું કે તારું એક વિડીયો મૂકેલું છે એ લોકોએ જે ઋતિક રોશનવાળું, તો તેમાં ટેગ કરેલો છે ઋતિક રોશન, પ્રભુદેવા, મલાઈકા ને ઘણા સ્ટાર લોકોને એ લોકો ટેગ કર્યું છે તેમાંથી. પછી ઋતિકે 17 તારીખના આજુબાજુ એના પેજ પણ મારી માટે લખેલું હતું કે આ છોકરો કાફી સારું ડાન્સ કરે છે, અગર લોકડાઉનનું હતે તો ને હું પર્સનલી મળવા જાત. હવે સર, જે ટેલેન્ટ મારું આ ટિકટોક થ્રુએ જે મને પહેચાન મળી છે, હવે બહુ જ બધું કામ કરવું છે. હવે લોકો અમુક લોકો કહે છે કે તું બહુ પૈસાવાળો છે, બહુ તું અમીર છે. હવે એ લોકોને મેં બધું સાબિત કરીને બતાવ્યું, મારું ઘર બતાવ્યું, મારી પરિસ્થિતિ બતાવી, તો પણ કહે છે કે તું જૂઠું બોલે છે. હવે એ લોકોને મારે કંઈ નથી કરવું, મારું જે હુનર, મારું જે ટેલેન્ટ છે તે ડાન્સ જોડે મેં જાળવી રાખવા માગતો છું. એ લોકોની હવે વાત હું નથી સાંભળ, કરશે હવે કરશે, કેમ કે બધા લોકોને સપોર્ટ મળતો છે ને ટિકટોક થ્રુ વધારે સપોર્ટ મળ્યો છે. કે મેં ટિકટોક થ્રુ મારી એક પહેચાન, જે મેં અહીંથી 4 વર્ષ બહાર રહ્યો, આટલું સ્ટ્રગલ કર્યું, મને બહાર કંઈ નહીં મળ્યું, જે ઉઠું તે ઘરથી જ મને મળ્યું. મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ છે ને પહેલેથી જ કહેતા એવા છે કે આજે નહીં તો કાલે.